ધારાસભ્યોને આયકર વિભાગે નોટિસ ફટકારી છે। 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન દર્શાવવામાં આવેલ આવક સંપત્તિના આધારે આયકર વિભાગે નોટિસ ફટકારી। આયકર વિભાગે કોંગ્રેસ અને ભાજપના મળીને કુલ 70 ધારાસભ્યોની નોટિસ ફટકારી છે। ચૂંટણીની એફિડેવિટ અને આઈટી રેકોર્ડને વિસંગતતા સામે આવી છે, તેના અંગે જ આ નોટિસ ફટકારવામાં આવી છે। બે વર્ષમાં આવકમાં શેના આધારે ફરક પડ્યો છે તે જાણવાની કોશિશ। ભાજપ અને કોંગ્રેસ બંનેના મળીને 70 એમએલએની નોટિસ ફટકારવામાં આવી છે। આવક અને સંપત્તિના આધારે આ નોટિસ ફટકારાઈ છે। જે આવક કેન્દ્ર સરકારના વિભાગને શંકા ગઈ છે ત્યાં નોટિસ ફટકારવામાં આવી છે, અને એક બે નહીં પરંતુ આવા કુલ 70 એમએલએ છે કે જેમને આ નોટિસ ફટકારવામાં આવી છે। હવે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ બે વર્ષમાં સંપત્તિમાં કઈ રીતે ફરક પડ્યો તેનો જવાબ આપવો પડશે। રાજકારણને આ કદાચ એમએલએ ધંધો બનાવી ચૂક્યા છે, અને એટલા માટે જ આજે આ 70 એમએલએની નોટિસ ફટકારવામાં આવી છે। વધુ વિગત લઈને સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, 70 એમએલએની નોટિસ ફટકારવામાં આવી છે, હવે આ એમએલએ જવાબ પણ આપવો પડશે, શું વિગતો સામે આવી રહી છે? ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યાં 70 જેટલા એમએલએને આઈટી વિભાગ દ્વારા એક સાથે નોટિસ આપવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમનો સમાવેશ થઈ રહ્યો છે। 2017ની ચૂંટણી દરમિયાન આ ધારાસભ્યોએ એફિડેવિટ કરી હતી અને એમાં પોતાની મિલકત દર્શાવી હતી। આ ઉપરાંત 2017ની અંદર જે ધારાસભ્યોએ આઈટી રિટર્ન જે ભર્યું હતું અને એમાં જે મિલકત દર્શાવવામાં આવી હતી, આ બાબતે એક આઈટી વિભાગની જે ચકાસણી દરમિયાન મોટો તફાવત સામે આવ્યો અને આઈટી વિભાગ દ્વારા તમામ જે 70 ધારાસભ્યો છે એમની પાસે ખુલાસો માગવામાં આવ્યો છે, એનો જવાબ માગવામાં આવ્યો છે કે એક જ કે બે વર્ષમાં આ મિલકત ડબલ કેવી રીતે થઈ ગઈ, એના પુરાવા સાથેની વિગત આઈટી વિભાગ દ્વારા આ 70 ધારાસભ્યો પાસે માગવામાં આવી છે। આ ઉપરાંત આઈટી વિભાગ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને પણ આ એક રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે, કારણ કે ધારાસભ્યો દ્વારા જે ખોટી મિલકત દર્શાવીને જે એફિડેવિટ કરવામાં આવી છે અને એના વિરુદ્ધમાં જે ચૂંટણી કમિશન દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એના પુરાવા આધારે આઈટી વિભાગ દ્વારા એ તમામ જે વિગતો છે એ સેન્ટ્રલ ચૂંટણી કમિશનરને પણ મોકલી દેવામાં આવી છે। આ ઉપરાંત જે 70 જેટલા ધારાસભ્યો છે એમના વિરુદ્ધમાં પણ અત્યારે કાયદેસરની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે આઈટી વિભાગ દ્વારા। આજે આઈટી ખોટી રીતે જે સંપત્તિ દર્શાવવામાં આવી છે એની પણ અત્યારે એક ચકાસણી હાથ ધરવામાં આવી છે। જો કે મહત્વની વાત છે કે ધારાસભ્યો જે પ્રજાના સેવા માટે ચૂંટાતા હોય છે, પરંતુ રાજકીય રાજકારણનો જે બેઝ બનાવી અને પોતાની સંપત્તિ જે વધારતા હોય છે અને જે ખાસ કરીને સંપત્તિ છુપાવવાનો જે પ્રયત્ન કરતા હોય છે અને વર્ષે વર્ષે એમની સંપત્તિમાં જે વધારો થઈ રહ્યો છે, આ પણ એક ગંભીર ચિંતાની બાબત છે। કારણ કે પ્રજાની સેવાને નામે રાજકારણીઓ પોતાની તિજોરીઓ ભરતા હોય છે અને એવા ગુજરાતના 70 જેટલા ધારાસભ્યો અત્યારે સામે આવે છે જેને આઈટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। કારણ કે છેલ્લા કેટલાય વર્ષ નોટબંધી બાદ આઈટી વિભાગ સક્રિય થયું છે અને કોઈ પણ ધારાસભ્ય હોય, મંત્રી હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય તેની સંપત્તિને લઈને તેને કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ જે ઉદ્યોગ જગત છે એમાં પણ આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે સીધી જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, એમની સંપત્તિ, જે બેનામી સંપત્તિ છે એના વિરુદ્ધમાં પણ આઈટી વિભાગ દ્વારા અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને એના ભાગરૂપે ગુજરાતના 70 જેટલા જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે। જી આભાર રાજેન્દ્ર, વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ। તો હવે આઈટીની નજરથી કોઈ પણ નહીં બચી શકે, ધારાસભ્યો પણ નહીં બચી શકે, તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે।